नमस्कार, हूँ उर्मिला। आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નો વિશેષ કાર્યક્રમ હોટ ટોપિક। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ નજીકમાં જ છે। વાત કરવી છે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને થઈ રહેલા પ્રચારના પડઘમ જે શરૂ થઈ ચૂક્યા છે, કારણ કે ચૂંટણી નજીક આવતાની સાથે જ આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે ગરીબો કી થાલી મેં પુલાવ આયા હૈ, હમારે દેશ મેં ચુનાવ આયા હૈ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજની જ્યારે આપણે વાત કરીએ તો ભાજપ દ્વારા ગુજરાત છે મક્કમ ભાજપ અડીખમ આ થીમ અંતર્ગત જે પ્રચારની શરૂઆત કરવામાં આવી, પક્ષોના નેતાઓને સંકલ્પ લેવડાવવા પરિસ્થિતિ તો છે। ભાજપ દ્વારા નવા ક્રાઇટેરિયા પણ આ વખતની ચૂંટણીમાં આપણને જોવા મળ્યા। ભાજપે યુવા નેતાઓને પસંદગી કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે। યુવાન ચહેરાઓ જે નવા આવે આ વખતે અને દેશનો વિકાસ અન્ય સારી રીતે અન્ય નવા વિઝન સાથે થાય તેવી ભાજપ દ્વારા તક આપવામાં આવી છે। જો કે શિસ્તની સાથે હંમેશા ભાજપ ઓળખાયેલું છે, એટલે ભાજપ માટે આ વખતે નવી તક તો છે। તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ જે રીતે સ્થાનિક અંતર્ગત જે વિખવાદ છે, આ તમામ પ્રકારની સમસ્યાઓ વચ્ચે ઘણા એવા નેતાઓ વચ્ચે આંતરિક જૂથવાદ પણ જોવા મળ્યો। તો આ તમામ બાબતોની પરિસ્થિતિ વિશે જ આપણે આજે ચર્ચા કરીશું। પ્રચારના શ્રી ગણેશ થઈ રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓમાં કેવી છે પરિસ્થિતિ ત્યાંની, તો આ તમામ બાબતોની ચર્ચા મારી સાથે તો કરીશું જ। મારી સાથે અલગ અલગ જિલ્લાઓમાં રિપોર્ટર જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી જ ત્યાંના સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા કરીએ। મારી સાથે સુરતથી અમારા સંવાદદાતા સુજય ઠુમર જોડાયેલા છે, આ સાથે સુરતથી મયુર મિશ્રી જોડાયેલા છે। બંનેને આપણે પૂછીએ ત્યાંની સ્થાનિક જે સ્થિતિ છે આ વખતે શું કહી રહી છે તેની ચર્ચા પણ કરીએ। સૌપ્રથમ સુજય, મારો સવાલ આપણે, રાજકોટની જનતા આ વખતે કયા ઉમેદવાર માટે લડશે, કારણ કે જે રાજકોટની પરિસ્થિતિ બની રહી છે અને કેવા મુદ્દાઓ નડી રહ્યા છે, ભાજપ દ્વારા આજે પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને પ્રચાર પડઘમ હવે વાગી ચૂક્યા છે, 5 વર્ષનું વિઝન ઉમેદવારો લઈને હવે મેદાનમાં ઉતરશે, રાજકોટની જનતાનો મૂડ આ વખતે શું? સુજય, ચોક્કસ ઉર્મિલા, જે કહી શકાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આગામી 21 તારીખના રોજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ખાસ કરીને જો રાજકીય પક્ષોની વાત કરીએ તો પ્રચાર જોરજોશથી કહી શકાય ઢોલ નગારા સાથે શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ત્રિપાંખ્યો જંગ છે, ભાજપ છે, કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે, તમામ બેઠક ઉપર કહી શકાય ત્રિપાંખ્યો જંગ આ વર્ષે યોજાવનાર છે। ખાસ કરીને જો ભાજપની વાત કરીએ તો ભાજપ દ્વારા પ્રચાર દરેક વોર્ડમાં કહી શકાય જે ઉમેદવારો જાહેર કરે છે એના ઉમેદવારી પત્ર જેવો દાખલ કરે છે, તમામ વોર્ડમાં 72 બેઠક ઉપર કહી શકાય જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજે જ કહી શકાય જે પ્રદેશ ભાજપ છે તેમના દ્વારા જે એક સંકલ્પ કહી શકાય ઈ વિર્ચ્યુઅલ સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે આજી ડેમ છે ત્યાં રાજકોટ શહેર ભાજપના જે તમામ 72 ઉમેદવારો છે તેઓ હાજર રહ્યા હતા અને તેઓએ પણ સંકલ્પ લીધો હતો। જે સંકલ્પની વાત કરું તો ભાજપ દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે આ તમામ યોજનાઓ દરેક મતદાર સુધી પહોંચાડવામાં આવશે અને લોકોને કોઈ ને કોઈ રીતે ફાયદો થાય તે પ્રકારે કહી શકાય કામગીરી કરવામાં આવશે। સાથે સાથે શહેર જે રાજકોટમાં મહાનગરપાલિકાનું જે 5 વર્ષ શાસન હતું તેઓએ જે મુખ્ય કામો કરીએ છે તમામ બાબતો દરેક લોકો સુધી પહોંચાડવામાં આવશે, આ પ્રકારનો એક સંકલ્પ કહી શકાય, અલગ અલગ પ્રકારે કહી શકાય ભાજપ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે। ખાસ કરીને પ્રચારની વાત કરવામાં તો શહેર ભાજપ દ્વારા કહી શકાય દરેક વોર્ડમાં કહી શકાય પ્રચાર જે શરૂ કરવામાં આવ્યો છે। ખાસ ભાજપ છે તે 5 વર્ષમાં જે ભાજપે કામ કર્યા છે, ખાસ કરીને રાજકોટની વાત કરું તો ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત છે, એમ્સની વાત છે, બસ પોર્ટ જે આપવામાં આવ્યું છે તેની વાત છે, પછી રાજ્ય સરકાર દ્વારા કહી શકાય સૌની યોજના મારફતે રાજકોટમાં જે નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યું છે, આ તમામ બાબતો છે તેને લઈને જ ભાજપ છે તે મતદારો સુધી જઈ રહ્યું છે। આ ઉપરાંત 5 વર્ષમાં જે ભાજપે કહી શકાય જે ભાજપનું મહાનગરપાલિકામાં શાસન હતું ને મહાનગરપાલિકાએ જે કાર્યો કર્યા છે, ખાસ પ્રાથમિક પ્રશ્નોની વાત કરવામાં આવે તો ખાસ રોડ બનાવવામાં આવ્યા છે, લાઇટ પણ આપવામાં આવી છે, ઘરે ઘરે 20 મિનિટ સુધી પાણી આપવામાં આવ્યું છે અને રાજકોટમાં પ્રથમવાર કહી શકાય જે મીટર આધારિત કહી શકાય પાણી વિતરણ કરવાનું છે, આ તમામ બાબતો છે તે લઈને ભાજપ છે તે લોકો સમક્ષ જઈ રહ્યું છે। સાથે સાથે જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા હજુ કહી શકાય રાજકોટમાં અમુક વોર્ડ છે તેમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, તો અમુક વોર્ડમાં ક્યાંક ને ક્યાંક વિખત જે ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને આવ્યો હતો તેને કારણે કહી શકાય અમુક વોર્ડમાં હજી શ્રી ગણેશ અને શ્રી ગણેશ પણ નથી કરવામાં અને ઉમેદવારો પણ કહી શકાય વોર્ડમાં જોવા નથી મળતા। અને જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી છે તે ભાજપ અને કોંગ્રેસને જોરશોરથી ટક્કર આપવા માટે તમામ વોર્ડમાં કહી શકાય તેઓ પ્રચાર
प्रचार श्री गणेश कर दीधा है। डोर टू डोर कही सकते प्रचार कर रहा है। आज कही सकते राजकोट आम आदमी पार्टी द्वारा कही सकते गेरंटी कार्ड जो राजकोटवासी समक्ष जाहिर कर अलग अलग प्रकार कही सकते कई रीतना समक्ष जैसे चूंटण आए तो लोग ने मतना जो कही सके वर्तर स्वरूप शूँ आपने से तमाम बाबत जाहिर कर खास कर जो बात कर तो राजकोट शहर की बात थी राजकोट जिला उम्मीदवार ताजेतर में आज राजकोट जिला भाजप द्वारा जाहिर कर बे दिवस में कही सकते उम्मीदवारी पत्र भरसे जिला में तेर जना जिला भाजप द्वारा कही सकते कमिटी बनावा तेरे तेर जना आगे द्वारा राजकोट जिला में कई रीत प्रचार कर क्या कया कया मतों मेड़वा कया कया मुद्दाओं ने लैने लोग ग्राम्य विस्तार में जनर है तमाम बाबतों की ध्यान रखा है। खास भाजप द्वारा कही सकते प्रथम बार वर्चुअल कही सकते रथ है आ क्या क्या लीली झंडी आप दरेक 18-18 वोर्ड में कही सकते वर्चुअल रथ फरसे जयरे राजकोट महानगरपालिका चूंटनी मतदान पूर्ण थी त्यारबाद आ तमाम रथ है जिला में जैसे जिला की 36 बैठक है त्या कही सकते रथ फरसे आ उपरांत तालुका पंचायत की 202 बैठक पर चूंटनी योजना है त्या आ रथ फरना है। साथ साथ गोंडल नगरपालिका की चूंटनी है जेतपुर नगरपालिका एक बैठक पर चूंटनी है त्या भाजप द्वारा कही सकते माइक्रो प्लानिंग साथ कही सकते तमाम प्रकार कही सकते प्रचार जोरशोर शुरू कर जयरे जिला करें तो जिला कोंग्रेस द्वारा हजू उम्मीदवार याद छाला तबका सुधी कही सके जाहिर नहीं थी तभी एक शक्यता सेवा रही है कारण के जो उम्मीदवार याद जाहिर कर तो जो अत्यार सुधी में राजीनामा पड़िया है तमाम वधु राजीनामा ने क्या क्या विखद सामने अंदरों अंदर आ सके लैने जाहिर नहीं कर जैसे आम आदमी पार्टी द्वारा चार याद जाहिर कर जो बाकी है तमाम याद जाहिर कर आगामी बे दिवस में तमाम उम्मीदवार फॉर्म है भर में क्या ने क्या आगामी स्थानिक स्वराज की चूंटनी है खास राजकोट शहर की बात करें तो महानगरपालिका की चूंटनी है जीतवा तमाम राजकीय पक्षों द्वारा कही सकते प्रचार है जोरशोर थी शुरू कर तमाम जानकारी आपी राजकोटनी। हवे आपणे सूरतनी जारे वात करीए तो सूरतथी संवाददाता मयूर मिस्त्री मारी साथे जोडाई रह्या छे। सूरतनी परिस्थिति सूरतनी जनता आ वखते कया मूडमां छे मयूर मिस्त्री अमारी साथे संवाददाता छे तेनी पासेथी जाणवानो प्रयास करीए। मयूर आ वखतनी स्थानिक स्वराज्यनी चूंटणी बंने पक्षो अलग अलग मेनिफेस्टो साथे आवी रही छे। भाजप द्वारा आजे प्रचारनी शरूआत करवामां आवी जनसंकल्प लेवडावामां आव्या तो बीजी तरफ कोंग्रेस द्वारा पण शपथपत्रनी घोषणा करवामां आवी। पक्षोमां आंतरिक विखवाद छे वंशवाद परंपरा खरेखर हाल सूरत में जोवा मळी रह्यो छे परंतु वेली सवारे भाजप द्वारा ज्यारे तमाम 120 उम्मेदवार ने शपथ लेवड़ावामां आव्यो ने संकल्प लेवड़ावामां आव्यो छे कारण के पंडित दीनदयाळनी आजे पुण्यतिथि छे त्यारे भाजप द्वारा वर्षोथी पुण्यतिथि निमित्ते तेने संकल्प दिवस तरीके उजवणी करतो आव्यो छे त्यारे आजे एक तरफ पुण्यतिथिनो दिवस छे त्यारे संकल्प दिवसनो दिवस होवाने लईने भाजप द्वारा एक कार्यक्रम राखवामां आव्यो हतो तेमां सूरत शहेरना 120 जेटला उम्मेदवारों ने संकल्प लेवाड़वामां आव्यो हतो ने चूंटाया बाद आ तमाम जे उम्मेदवारों छे ते कोर्पोरेटरो बनशे अने जे उम्मेदवार कर्या बाद जे लोकोनी जे समस्या छे तेमनी प्रामाणिकता अने ईमानदारीथी संपूर्ण कामनो प्रयास हाथ धरवामां आवशे तेवा संकल्प लेवड़ावामां आव्या छे। परंतु महत्वनी वात ए छे के आजथी चूंटणीना प्रचारना श्री गणेश भाजप द्वारा पण करी देवामां आवशे परंतु आ वखते त्रिपांखीय जंग सूरत शहर में पण जोवा मळी रह्यो छे ने काटानी कट्टर समान आ चूंटणी थवा जई रही छे एटले कही शकाय के एक तरफ जेवी रीते कोंग्रेस अने पासनो जे विवाद विखवाद हतो तेने कारणे वोर्ड नंबर 3 में 2 जेटला उम्मेदवारोए फॉर्म परत खेंची लेवामां आव्या छे त्यारे प्रदेश अध्यक्ष हवे पाटीदारो जे उम्मेदवारो छे भाजपना उम्मेदवारो छे तेमने कोर्पोरेटर बनावा माटेना मथामण चाली रही छे ने आजे सूरत शहेरना उतराण अने सरथाणा विस्तारमां प्रदेश अध्यक्षनी हाजरीमां सभानुं संबोधन करवानुं पण आयोजन करवामां आव्युं छे एटले कही शकाय के 120 सीट पर भाजप द्वारा संपूर्णपणे बहुमतीथी जीतवा माटेना हाल प्रयास करवामां आवी रह्या छे। परंतु क्यांक ने क्यांक कोंग्रेस द्वारा पण आ जोरशोरमां प्रचार करवामां आवी रह्यो छे ने खास करीने तो पाटीदारनो जे हब विस्तार गणाय छे ते विस्तारमां हालमां पण कोंग्रेसનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે। જી
तो स्थानिक स्वराज्यनी चूंटणीनो जंग राज्यनी महानगरपालिकानी चूंटणीमां मतदानने आडे हवे गणतरीना ज दिवसो बाकी रह्या छे त्यारे भाजप द्वारा प्रचार अभियानना श्री गणेश आजथी करवामां आव्या। राज्यनी 6 महानगरपालिकाओनी वात करीए तो भाजपना उम्मेदवारो प्रजाहितना कामो करवाना जनसंकल्प साथे प्रचार अभियाननी शरूआत करी छे अने तेना माटे उम्मेदवारो तैयार छे। भाजपना तमाम अमदावादनी वात करीए तो 192 उम्मेदवारो एक मंच पर हाजर रहीने जनसंकल्प लेवामां आव्या। तो आपणे राजकोटनी वात करी, सूरतनी वात करी, हवे अमदावादनी जारे वात करीए, मारी साथे आ तमाम प्रकारनी विगतो आपवा माटे संवाददाता मयदीपसिंह राठौर जोडाई रह्या छे। मयदीप, भाजપ આજના દિવસને સમર્પણ દિવસ તરીકે ઉજવી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે અમે આ વખતે વાયદાઓ નથી આપી રહ્યા, શપથ લઈને સીધી જ ઘોષણાપત્રની રજૂઆત કરી છે। આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા એક હેલો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું। શું આ હેલો અભિયાનમાં પ્રજાને જે જનતાના પ્રશ્નો હતા તે વિસ્તારની સમસ્યાઓ હતી તે રજૂ કરવા માટે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું? શું કોંગ્રેસ પાસે આ તમામ બાબતોની વિગતો છે અને ભાજપ શિસ્ત માટે જાણીતું છે પરંતુ હજી પણ જે મુદ્દાઓ છે, પરિસ્થિતિ તો ઠેરની ઠેર જ છે, પ્રાથમિક મુદ્દાઓ તો હજી ઘણા વિસ્તારોમાં વણ ઉકેલ્યા રહ્યા છે, ત્યારે અમદાવાદની સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો ચિતાર સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ જણાવશે। મયદીપ, હાજી, તને બિલકુલ જે માહિતી આપી કે ભાજપ દ્વારા જે જનસંકલ્પ કાર્ય કરવામાં આવ્યો, જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એ કાર્યક્રમ એને ચોક્કસ કહી શકે 192 ઉમેદવારો પ્રથમ વખત એક જ સ્ટેજ પર હાજર રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અધ્યક્ષે તમામ 192 ઉમેદવારોને શપથ લેવડાવ્યા હતા। પરંતુ મહત્વની વાત એ કહી શકાય ઉર્મિલા કે દર વખતે જયારે ચૂંટણી આવતી હોય છે ત્યારે દરેક પક્ષ પોતાના જીતનો દાવા કર્યો છે, આક્ષેપો કરતા હોય છે એકબીજાના એકબીજાના પક્ષે। કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરતી હોય છે, જયારે ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કરતું હોય છે, વાત લિખવાજ ચાલતી હોય છે, જોડતોની નીતિ ચાલતી હોય છે। કેટલાક કોંગ્રેસમાં જે ધારાસભ્યો છે, કેટલાક ઉમેદવારો એક સીધા ભાજપમાં જોડાતા હશે અથવા તો કોઈ પરત ફોર્મ પરત ખેંચી લેતું હોય છે। આ તમામ પ્રકારના દાવપેચ આ ચૂંટણી વખતે ચાલતા છે। મહત્વની વાત કહી શકાય કે આજે પ્રથમ વખત જે 2009માં જે પ્રકાર કાર્યક્રમ થયો હતો એ વખતે આ એ આટલા વર્ષો બાદ 2021માં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાયો છે જ્યાં એક જ સ્ટેજ ઉપર 192 જેટલા ઉમેદવારો રહીને સંકલ્પ લીધું હોય। તો ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે 6 મહાનગરપાલિકાનું જે દિવસે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે 192 જે ઉમેદવારો છે 192 માંથી 152 જેટલા ચહેરાને નવું સ્થાન આપવામાં છે। બીજી તો મહત્વની વાત કહી શકાય કે 40 જેટલા જે કોર્પોરેટર છે એ લોકોને રિપીટ કરવામાં આવ્યા છે। એક લિસ્ટની જો વાત કરવામાં આવે તો 48 વોર્ડ છે અમદાવાદમાં, 48 વોર્ડમાંથી વાત કરવામાં આવે, 48 માંથી લગભગ દરેક વોર્ડમાં 4-4 કોર્પોરેટર્સને નિમવાનો છે, એમાંથી 2 નવ યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે તો 2 નવા કોર્પોરેટર્સને સ્થાન આપવામાં આવ્યું છે। તો ચોક્કસ કહી શકે કે 2 નવા યુવાનો અને 2 નવા અનુભવી એ રીતે એક પેરેલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। લઘુમતી જો વોર્ડની વાત જવા દઈએ તો કે સરખેજ છે, બખ્તમપુરા છે, ત્યાં હંમેશા કોંગ્રેસનો ઘટ રહ્યો છે, એ લઘુમતી વિસ્તારો છે, લઘુમતી વોર્ડ છે। તો ચોક્કસથી પણ કોંગ્રેસને પણ એ વખતે આ વખતે લઘુમતી વોર્ડમાં એક નવી જે પાર્ટી આવી છે એ આઈએમ કરીને જે ઓબીસીની જે પાર્ટી છે એ પણ એને પૂરેપૂરી રીતે ટક્કર આપી શકે એમ છે। મહત્વની વાત છે કે ઉર્મિલા, જો દરેક નાગરિક હોય કે અથવા તો કોઈ પણ મતદાર હોય એ હંમેશા એવું જ ઇચ્છતો હોય છે કે મારા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ છે એ અવ્વલ નંબર પર હોવી જોઈએ, એટલે કે રોડ, રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઈટ છે, આ તમામ સુવિધાઓ છે એ અવ્વલ નંબર પર હોવી જોઈએ, તો જ અમે મત આપીશું। પ્રજા પણ હવે સમજદાર થઈ ગઈ છે કે પ્રજા પાર્ટીને કે કોઈ પક્ષને જોઈને મત નથી આપતી, તે માત્ર ને માત્ર મત આપે છે તો વિકાસને, તો કયા વોર્ડના ઉમેદવારે અને કયા પાર્ટીના ઉમેદવારે કયા નેતાએ કેટલો વિકાસ કર્યો છે તે ધ્યાનમાં રાખીને હવે પ્રજા મત આપ્યો છે। પ્રજા માટે એ મહત્વનું નથી કે કઈ પાર્ટીનો છે, અમારા વોર્ડનો વિકાસ કેટલો થયો છે, અમારા વોર્ડમાં ફરવા માટે ગાર્ડન છે કે કેમ, જિમ્નેશિયમ છે કે કેમ, પાણીની ટાંકી બનાવવાની સુવિધા કયા પ્રકારની છે, આથી જેના રોડ થયા છે કે નહીં, આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ચોક્કસપણે જે પ્રમાણે ભાજપનું જે લિસ્ટ બહાર પાડ્યું છે કે 2 નવા યુવાનોની વાત કરવામાં આવે અને 2 જે અનુભવીની વાત કરવામાં આવે તો એ પ્રમાણે લિસ્ટ બહાર આવ્યું છે। પરંતુ જેમ આપ કહી રહ્યા છો કે કોંગ્રેસે પોતાનો હેલો અભિયાન ચાલુ, એ પણ જેમ આપણે જેમ આપણે વાત કરીએ એમ કે દર વખતે ચૂંટણીમાં દરેક પક્ષ પોતાના જીતની દાવેદારી નોંધાવે છે, દરેક પક્ષ પોતે તંતોડ મહેનત લગાવતો છે, ઈડી જેટલું જોર લગાવતું છે કે કેવી રીતે તે વોર્ડમાં તેઓને વિજય મળે, પરંતુ જે વાત કરવામાં આવે તો જે
જે બિલકુલ થી તો જે રીતે ભાજપ દ્વારા તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતર્યું છે। વાત સુરતીવાસીઓની કરીએ તો કોરોનાના કપરા કાળમાં સુરતીવાસીઓએ અનેક સમસ્યાનો સામનો કર્યો। સુરતના 30 વોર્ડમાં 484 જેટલા ઉમેદવારો આ વખતે મેદાનમાં ઉતર્યા છે। મયુર, જ્યારે આ વખતે પક્ષોએ નવી ક્રાઇટેરિયા નવા નિયમો અપનાવ્યા છે, પરંતુ જનતાના પ્રશ્નો પરિસ્થિતિ ઠેરની ઠેર, દર 5 વર્ષે આપણે એકની એક જ સમસ્યાની વાત કરતા હોય છે। સુરતી જનતાના હજી પણ એવા ઘણા પ્રશ્નો છે કે જે મણ ઉકેલ્યા છે, તો આ તમામ વોર્ડમાં જે રહીશો છે, કઈ બાબતને લઈને આ વખતે ઉમેદવારોને ચૂંટશે? આ ઉપરાંત ઉમેદવારો માટેની જ્યારે આપણે વાત કરીએ તો પ્રજા પણ આ વખતે સમજદાર થઈ ગઈ છે, પ્રજાનો મિજાજ કેવો રહેશે આ વખતની ચૂંટણીમાં? મયુર, વાત કરવામાં આવે તો જે પ્રજાના મજાજની વાત કરીએ તો જે વિસ્તારોમાં વિકાસ થયો છે તે વિસ્તારમાં જ વિકાસ થયો છે, પરંતુ જે મધ્યમ વર્ગને જે વસ્તી છે, જે લીંબાયત ડિંડોલી વિસ્તાર છે, પાંડેસરા વિસ્તારમાં છે, જેમાં તે વિસ્તારોમાં હજુ પણ જે છે તેવીની સ્થિતિ પણ સર્જાય છે। ખાસ કરીને તો સુરતના વરાછા વિસ્તારમાં વર્ષોથી સરકારી કોલેજની માંગ છે, ધારાસભ્યોને પણ આ રજૂઆત કરવામાં આવી છે, કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ વખતે સુરતીઓનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। એવી રીતે વાત કરવામાં આવે તો ભાજપને પણ પ્રતિસાદ મળી રહ્યો છે, કોંગ્રેસને પણ પ્રતિસાદ મળી રહ્યો છે, સાથોસાથ દિલ્હીની સરકાર ચલાવનાર આમ આદમી પાર્ટી, એટલે કે જે દિલ્હીમાં શાસન મેળવ્યું છે આમ આદમી પાર્ટી, તેને પણ પગ પેસેરો કર્યો છે, અને સુરતમાં આમ આદમી પાર્ટીનું પણ પ્રભુત્વ હાલ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે થોડાક જ દિવસો, ગણતરીના દિવસો બાકી છે મતદાનના, ત્યારે હવે લોકોનો મિજાજ કેવો છે, કારણ કે જે રીતે વિકાસના કામો થવા જોઈએ જે હજુ સુધી થયા નથી, કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તો વરાછા વિસ્તારની જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવ્યું। બીજી વખત બીજી તરફ જે પાર્ટીઓનો જે વાદ વિવાદ છે, રાજકારણ જે ગરમાયું છે, જેને લઈ સુરતીઓનો મિજાજ પણ આ વખતે કંઈક અલગ અંદાજમાં જોવા મળે તો પણ નવાય નહીં। જી બિલકુલ થી, તો આ તમામ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જ્યારે ભાજપ કહી રહી છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પરંતુ ઘણી એવી વિસ્તારો, ઘણી એવી જગ્યા છે કે જ્યાં સૌનો સાથ તો નહીં પરંતુ સ્વ વિકાસ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત કોંગ્રેસ જે વાયદાઓ, ઠાલા વચનો આપવાની વાત કરે છે, તેના પર આ વખતે શું ખરું ઉતરે છે કે કેમ? આ ઉપરાંત અન્ય એવી નવી થીમ પણ લોન્ચ કરવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ આ વખતની ચૂંટણી મહત્વની બની રહેશે। વડોદરા વિશેની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી અમારા સંવાદ પક્ષોની સાથે જો ઉમેદવારો ઈચ્છી રહ્યા છે કે 5 વર્ષનું અમે વિઝન લઈને આ વખતે મેદાનમાં ઉતરે, પરંતુ સામે જનતા પણ ઈચ્છી રહી છે, અમે જે ટેક્સ આપીએ છીએ, અમારા જે પૈસા અમે ખર્ચીએ છીએ, શું સરકાર તેનો યથા યોગ્ય યથા જગ્યાએ ઉપયોગ કરે છે કે કેમ? તેમની સમસ્યાઓ તો ઠેરની ઠેર છે, દર વખતે પાણી, આરોગ્ય, શૌચાલયની સમસ્યાઓ છે, શાળા કેન્દ્રો છે, ફ્રી વાઈફાઈની સુવિધાની પણ આ વખતે કોંગ્રેસ દ્વારા વાત કરવામાં આવી છે, અનેક શપથપત્ર રજૂ કરવામાં આવ્યા, શું આ તમામ બાબતો કાગળ પર જ રહેશે કે પછી તેનો ખરેખર ત્યાં અમલ કરવામાં આવશે? વડોદરાવાસીઓનો મૂડ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવો રહેશે? મહેન્દ્ર, વડોદરાની વાત કરીએ, વડોદરા અંદર આખા જે રીતે પરિવર્તનની પહેલ જોવા મળી શકે છે, પરંતુ જે રીતે ભાજપ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય, નરેન્દ્ર મોદી, લોકો નરેન્દ્ર મોદીની છબીને જોઈને ભાજપને વોટ આપતા હોય છે, પરંતુ આ વખતની વાત કરીએ તો આ વખત જે પ્રજાજનો છે તે કેટલાક અંશે ભાજપના જે નગરસેવકો છે તેને કંટાળી ગઈ હતી। જે રીતે 5 વર્ષનું શાસનકાળ પૂરું થયું છે, 5 વર્ષના શાસનકાળ દરમિયાન વડોદરા શહેરમાં ભૂવાપોડા એક સામાન્ય બાબત હતી, તેમજ વડોદરા શહેરના માર્ગની વાત કરીએ તો વડોદરા હવે ખડોદરા તરીકે ઓળખાઈ રહ્યું છે, તેમજ પાણીની વાત કરીએ તો એક તરફ જલ સે નળની વાતો થઈ રહી છે, પરંતુ વડોદરા શહેરના અનેક વિસ્તારો છે ત્યાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, પાણી ઓછા પ્રેશરથી આવે છે, તો ક્યાંક ટેન્કર પણ જોવા મળી રહી છે, કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે। તેવી જ રીતે વાત કરીએ તો અવારનવાર જે રીતે પાણીની લાઈન ફાટવી, વર્ષો જૂની પાણીની લાઈનો નખાય છે, તેનું રિનોવેશન એટલે લાઈન બદલવાની કામગીરી થઈ નથી, ફક્ત સમારકામ થાય છે, એ પણ જ્યારે લાઈન તૂટે છે 2-3 દિવસ પાણી વહી જાય છે ત્યારબાદ લાઈનનું સમારકામ થાય છે, એટલે આવા અનેક મુદ્દાઓ છે, તે મુદ્દાઓને લઈને આ વખત પ્રજામાં પણ એક રોષ છે। ફક્ત ભાજપ માટે જે રીતે નરેન્દ્ર મોદી છબી છે તે જ એમનો સહારો છે, લોકો ભાજપથી ત્રાસી ગયા છે, વાત સાચી છે, વિકાસની વાતો કરનાર ભાજપના શાસનકાળ દરમિયાન 5 વર્ષ દરમિયાન વિકાસના કામ થયા હશે, પરંતુ તેની સામે લોકોની જે પ્રશ્ન, જે પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર, તેનું જોઈએ એટલું સમાધાન મળ્યું નથી,
क्यांक मार्ग खोदाय छे तो मार्ग वर्षो वर्ष यथात परिस्थिति पड़ी रही छे। ज्यारे इलेक्शन जाहेरात थई त्यारे विकासना काम धमाधम थई रह्या छे। एटले जे रीते भाजप छे तेना द्वारा एक प्रयास थई रह्यो छे के लोकोने जे जूनी वातो छे भूली जाय, विकासनी वातो याद राखे, तेना माटे वडोदरा शहेरना अनेक विस्तारो छे त्यां कामगीरी थई रही छे। परंतु आ वखते लोकोमां एक आक्रोश पण छे અને જે રીતે વડોદરાની વાત કરીએ તો ટિકિટની વહેંચણીને લઈને પણ ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો હતો અને જ્યારે જે ટિકિટની વહેંચણી થઈ ગઈ છે ત્યારબાદ પણ જે રીતે વડોદરા શહેરના 6 નંબરની વાત કરીએ તો 6 નંબરના અંદર બે મહિલા જે ઉમેદવાર છે તે બેની વચ્ચે જે રીતે જાહેરમાં શબ્દ ના બોલી શકાય તે રીતની જે એકબીજા પર આરોપ લગાડવામાં આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ જૂથવાદ છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હવે વડોદરા જે ભાજપ છે તે ડેમેજ કંટ્રોલ સ્થિતિમાં આવી ગયું છે, મતદારોને મનાવવાની જે સ્થિતિમાં આવી ગઈ છે અને જે રીતે આજે સીઆર પાટીલે જે રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે એટલે ચોક્કસપણે હવે ભાજપ કોઈક અલગ રણનીતિ સાથે ચૂંટણી પ્રચાર ઝંપલાવશે અને જે મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ કરશે। જે ઉર્મિલા મહેન્દ્ર, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ચૂંટણી દરવાજે આવીને ઊભી છે, ડોર ટુ ડોર પ્રચાર માટે ઉમેદવારો પણ આ વખતે તૈયાર છે, પરંતુ જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવે છે કે અમે સત્તા માટે ચૂંટણી નથી લડી રહ્યા, અમારું લક્ષ્ય છે કે સત્તા મેળવીને અમે પ્રજાના કામો કરીએ, પરંતુ બીજી તરફ જ્યારે કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસ કહી રહ્યું છે વિકાસના નામે માત્ર વાતો જ થઈ રહી છે, આત્મનિર્ભર બનાવવાની વાતો જ્યારે કહેવામાં આવતી હોય ત્યારે વડોદરામાં કોન્ટ્રાક્ટરનો વિકાસ થયો છે, કેટલાક નગરસેવકોનો વિકાસ થયો છે, એટલે વિકાસ થયો છે પણ વિકાસ અલગ અલગ દિશામાં અલગ અલગ ભાષામાં કહી શકાય છે। બાકી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર એ ગાયકવાડી નગરી છે। ગાયકવાડ જ્યારે સરસાઈજીરાવ ગાયકવાડ મહારાજે વડોદરા શહેરને પાણી પીવાની ડ્રેનેજની વ્યવસ્થા સાથેનો જે શહેર છે એ વસાવી અને જે રીતે સરકારના હસ્તક કર્યું હતું, પરંતુ ત્યારબાદ વડોદરાને સાચવવામાં જે રીતે તંત્ર છે તે નિષ્ફળ ગયું છે અને તે સ્થિતિ આજે પણ યથાવત છે। ફક્ત મોટી મોટી વાતો થાય છે, વિકાસની વાતો થાય છે, પરંતુ જે પાયાની સુવિધાઓ છે તે સુવિધાઓ હજુ પણ વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો છે તે વિસ્તારમાં સુવિધાઓ પહોંચી નથી, અગર સુવિધાઓ પહોંચી છે તો યોગ્ય રીતે પહોંચી નથી, માટે લોકોમાં એક આક્રોશ છે। જે રીતે ચૂંટણી પ્રચારની વાત કરીએ તો પ્રચાર શરૂ થઈ ગયો છે, પરંતુ સાથે સાથે જે મતદારો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જે ઉર્મિલા મહેન્દ્ર, આ વખતની ચૂંટણીમાં પ્રચાર પ્રસારની આપણે જ્યારે વાત કરીએ તો પ્રચાર એવો કરીએ કે જેના કારણે લોકો આકર્ષાય, લોકો જે પક્ષ તરફ છે વળે એના માટે, તો ભાજપ દ્વારા તો આ વખતે 8 LED લાઇટ મોકલી દેવામાં આવી છે અને એ વેન દ્વારા ડિજિટલી રીતે જે પ્રચાર પ્રસાર કરવામાં આવશે, આ ઉપરાંત જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની સાડીઓ પહેરી અને મહિલા કાર્યકરો જે તે વિસ્તારમાં જશે અને ત્યાં પ્રચાર કરશે એવી પણ થીમ અપનાવવામાં આવી હતી, તો શું લાગે છે આપને આ વખતે પક્ષો દ્વારા જે પ્રચારને લઈને અલગ અલગ કિમિયાઓ અપનાવવામાં આવી મતદારો છે તેને કઈ રીતે રીઝાવવા, મતદારોના કહી શકાય છે કે મતદારોના છેલ્લે ચૂંટણી સમય બ્રેઇન વોશ કરી દેવી ત્યાં સુધીની જે એક રણનીતિ છે પ્રચારની, તે પ્રચારની રણનીતિ અત્યાર સુધી કારગર સાબિત થઈ છે અને જે રીતે હવે આવનાર દિવસમાં જ્યારે ચૂંટણી યોજાનારી છે 21 ફેબ્રુઆરીએ, ત્યારે પણ જે ભૂતકાળ જોતા જે ભાજપની રણનીતિ છે તે રણનીતિ ચોક્કસપણે રંગ લાવી શકે છે, કેટલાક અંશે વડોદરામાં બદલાવ આવી શકે છે, પરંતુ સરવાળે જોતા ભાજપનું સંગઠન, ભાજપની પ્રચારની સ્ટ્રેટેજી, જે તમામ પાસાઓને જોતા આવનાર દિવસોમાં પણ વડોદરા શહેરના અંદર ભાજપ સત્તા પર આવે તો નવાઈ નહીં। જી ઉર્મિલા મહેન્દ્ર, પ્રજાહિતના કામો કરવાના જનસંકલ્પ સાથે ભાજપ આ વખતે મેદાનમાં ઉતરી રહ્યું છે, કોંગ્રેસ પક્ષની પણ પોતાની અનેક વિચારધારાઓ અને એ અપ્લાય કરવાની સાથે જ્યારે આપણે વાત કરીએ જનતાની, જનતા ઈચ્છી રહી છે વિકાસની વણથંભી વર્તાર, ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે કોરોના કાળમાં, પરંતુ જનતાના હજુ પણ એવા વણ ઉકેલ્યા પ્રશ્નો છે કે જેનો નિકાલ નથી આવતો, જનતાની રજૂઆતો ઘણી રીતે હોય છે પરંતુ છતાં પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કેમ આ જે નિંદ્રામાં ગોરેલા જે નેતાઓ છે તે ઉઠીને બહાર આવે છે અને પ્રજા પાસે મતોની માંગ કરવા માટે ગુહાર કરે છે, ચૂંટણી સમયે જ આવો માહોલ કેમ મહેન્દ્ર?
જીરબીરા તમારો પ્રશ્ન ફરી એકવાર કહેજો. મહેન્દ્ર, 5 વર્ષની જયારે જનતાના જે તમામ પ્રશ્નો છે એ વણ ઉકેલ્યા જ રહેતા હોય છે, અનેક એવી સમસ્યાઓ જનતા જેનાથી સામનો કરી રહી છે, પરંતુ આ તમામ બાબતોની પરિસ્થિતિની વચ્ચે આપણે જયારે નેતાઓની વાત કરીએ તો ઘોરેલી નિંદ્રામાં જે પોઢેલા નેતાઓ છે તે શુકામે થોડાક જ દિવસો પહેલા બહાર આવતા હોય છે કે જયારે તેઓને મતની જરૂરિયાત છે તો 5 વર્ષો દરમિયાન તે ક્યાં ગાયબ થઈ જતા હોય છે આ તમામ નેતાઓ. ચોક્કસપણે ઉર્મિલા, જે રીતે રાજકીય નેતાઓ છે એ ચોક્કસપણે ઢોલ નગારા તાસા સાથે જે રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્ય કરતા હોય છે, સવારે વહેલા ઉઠી જવું અને એક રણનીતિ તૈયાર કરવી અને ત્યારબાદ બપોર સુધી અલગ અલગ વિસ્તારમાં ઢોલ નગારા સાથે ફરવું, લોકોને મળવું, લોકોના પ્રશ્ન સાંભળવા, લોકોને મોટી મોટી વાતો કરવી, વચનો આપવા, ત્યારબાદ બપોરે આરામ કરવો, પછી સાંજે ફરી નીકળવું. આ જે સમયમર્યાદા છે ચૂંટણી પ્રચારની એ દરમિયાન જ જે રીતે નગર જે ઉમેદવારો છે તે દેખાતા હોય છે અને ત્યારબાદ જ્યારે ચૂંટણી પૂર્ણ થતી હોય છે ત્યારબાદ ઘણા ઓછા એવા ચૂંટાઈને આવતા નગરસેવકો હોય છે, તે પૈકીના ઘણા એવા ઓછા નગરસેવકો હોય છે જે પોતાના વિસ્તારમાં ફરતા હોય છે અને તેને લોકોમાં એક આક્રોશ છે અને આક્રોશનો ભોગ જ્યારે ચૂંટેલી પાકના લોકો મત માંગવા જતા હોય છે ત્યારે પબ્લિકનો રોષનો ભોગ પણ બનતા હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખી આ વખતે જે રીતે વડોદરા શહેર ભાજપમાં નો રિપીટની થિયરી આપવામાં આવી છે, ઘણા ઓછા એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે. જી જી, બિલકુલ જી, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. તો મારી સાથે અમદાવાદથી સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ જોડાઈ રહ્યા હતા, વડોદરાથી મહેન્દ્ર પરદેશી જોડાઈ રહ્યા હતા, રાજકોટથી સુજય ઠુમર અને સુરતથી મયુર મિસ્ત્રી જોડાઈ રહ્યા હતા. તમામનો ખૂબ ખૂબ આભાર. તમામ જિલ્લાઓની પરિસ્થિતિ વિશે આપણે ચર્ચા કરી. તો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ તો છે, ભાજપ પોતાની રીતે મેદાનમાં ઉતરી રહ્યું છે. ભાજપ કહી રહ્યું છે અમે વિકાસની વણથંભી વરતાર હજી પણ યથાવત રાખીશું, અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા નવું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જે ખોટું ગુજરાતમાં થઈ રહ્યું છે તેને સુધારવા માટે ગુજરાઈટ કરવાની કોંગ્રેસની વાત. આગળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણને કયા નવા રંગો બતાવે છે, આ તમામ બાબતો આપને અવગત કરાવતા રહેશું. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. મને રજા આપશું. નમસ્કાર.